પોરબંદરના નથુભાઈ ગર્ચર, જેઓને તાજેતરમાં ગુજરાત લલિત કલા અકાદમી ગુજરાત સરકાર દ્વારા રીતિ શિલ્પમાં ગુજરાત ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. નથુભાઈ ગર્ચરે કોઈ ચિત્રકલા મહાવિદ્યાલયમાં અભ્યાસ કર્યો નથી, પણ બચપનથી જ ચિત્રકલાનો શોખ અને દરિયા કિનારાની લટારોએ તેમને એક નવા માધ્યમ સાથે કલા સર્જક બનવાની પ્રેરણા આપી. નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતા નથુભાઈ તેમના કલા શિક્ષક વાજા સાહેબ, જે રવિશંકર રાવલના શિષ્ય, તેમજ જાણીતા ચિત્રકાર હરસિંહ રાણા, જે જગન્નાથ અહિવાસી શિષ્ય, તેમજ પ્રસિદ્ધ ચિત્રકાર મિત્રો તરફથી અપાર માર્ગદર્શન મેળવી કલા યજ્ઞ ચાલુ રાખ્યો. બીએડ કોલેજના પટાંગણમાં રહેવા મળેલ, જે કોલેજના પિતાશ્રી ચોકીદાર હોવાથી આ કોલેજની અદ્યતન લાઇબ્રેરીનો પુષ્કળ લાભ તેઓએ લીધો, જેમાં જાણીતા કવિ લેખકો ભારતીય અને પશ્ચિમી કલાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી નથુભાઈએ એક અનોખો મુકામ હાંસલ કર્યો. વધુ વિગતો ઉમેશભાઈ ક્યાડા એક યાદીમાં જણાવે છે. અહેવાલ રસિક વેગડા. નથુભાઈ, રેતી ચિત્રો વિશે તો બહુ સાંભળ્યું છે, પણ રેતી શિલ્પ માટે બહુ ઓછું જાણવા મળ્યું છે. અને તમે ઘણા વર્ષોથી રેગ્યુલર, આમ તો એક વખત એવું જોયું હતું કે તમારી ડાયરી હોય ડેટ વાઇઝ તમે રેગ્યુલર મૂકો છો, તો રેતી શિલ્પ માટે તમે શું કહેવા માગો છો? બસ, રેતી શિલ્પ એ મારો છે બચપનનો શોખ છે. હું નાનપણમાં એ રખડતો દરિયા કિનારે, કારણ કે દરિયાની બાજુમાં લગભગ માનો કે દરિયાથી ઘરેથી હું 10-15 મિનિટમાં પહોંચી જાઉં એટલો જ દૂર દરિયો હોય, એટલે હું દરિયે રખડવાનું વધારે થાય. અને નાનપણથી દરિયે ફરવાની ટેવ, અને એમાં પેઇન્ટિંગનો શોખ અને ડ્રોઈંગનો શોખ. એટલે નાનપણમાં જે ડ્રોઈંગ કરતો હોય એ પાછું હું આમાં દરિયાની રેતીમાં કેમ એને કન્વર્ટ કરી શકાય, અને 3D ઇફેક્ટ કઈ જાતની આવે, એ 3D ઇફેક્ટ લેવા સારું થાય. અને મેં જે ચાલુ કર્યું એમાંથી રેતી શિલ્પનો ઉદ્ભવ થયો. મને ત્યારે ખબર પણ નથી કે આને રેતી શિલ્પ કહેવાય, ને આ એક આર્ટનો પ્રકાર છે. અને તમે ચિત્રકલા માટે અભ્યાસ કર્યો છે કે તમે સેલ્ફ ટ્રોટ? અભ્યાસ એવું છે કે મોટે ભાગે મને સારા સારા આર્ટિસ્ટોનું ગાઈડન્સ મળ્યું છે. મેં કોઈ દિવસ કોઈ કોલેજમાં જઈ કે ફાઇન આર્ટ્સની ઇન્સ્ટિટ્યૂટમાં જઈને કોઈ અભ્યાસ નથી કર્યો, પણ સ્કૂલ લેવલે દાખલા તરીકે હું નવયુગ વિદ્યાલયમાં ભણતો તેઓ મારા ત્યાં ડ્રોઈંગ ટીચર હતા, જે વિજય વાજા, અને એ હતા રવિશંકર રાવલના. એ મારા ડ્રોઈંગ ટીચર હતા, એટલે એમની પાસેથી ઘણું જાણવા મળતું. પછી ધીમે ધીમે મારે પરિચય હરિસિંહ રાણા સારે છે, જેઓ જે જગન્નાથ અહિવાસીના શિષ્ય હતા અને બહુ સારા ચિત્ર કલાકાર હતો, અને પછી એમનો પરિચય થયો. પછી એમની સાથે સંપર્ક આવ્યો, એટલે એમણે પણ એમની પાસે પણ ઘણું ગાઈડન્સ લીધું. અને આ રીતે ધીરે 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 કરી અને મેં મારું આર્ટવર્ક પણ ડેવલપ કર્યું. સાથે સાથે હું BEd કોલેજ કમ્પાઉન્ડમાં રહેતો, અને ત્યાં મારા ચોકીદાર હતા, બાપુજી છે મારા એ ચોકીદાર હતા, એટલે ત્યાંની લાઇબ્રેરી છે એનો ખૂબ લાભ લીધો. કારણ કે ત્યાંની બહુ સમૃદ્ધ લાઇબ્રેરી હતી, અને એમાં આર્ટના પુસ્તકો અને ફોરેનના અને ખૂબ પુષ્કળ હતા. એ બધાનો અભ્યાસ કર્યો, ઇન્ડિયન આર્ટનો ખૂબ સ્ટડી કર્યો, અને એનો મને બહુ મોટો લાભ મળ્યો. અને એ પછી મેં પાછું પુરાણ છે, સાહિત્ય છે, આપણું બધા જે સારા સારા કમા મુનશી, ગોવર્ધનરાજ ત્રિપાઠી, એવા જે કવિ લેખકો અને કવિઓ છે એ બધાને ખૂબ વહેંચ્યા, ખૂબ વાંચ્યા, અને એને સાથે સાથે મારું આ બધું ડેવલપ. પોરબંદરના નથુભાઈ ગર્ચર, હમણાં તાજેતરમાં એમણે ગૌરવ પુરસ્કાર મળ્યો છે, જે ચિત્રકલા માટે આમ કહીએ ને કે એમણે ઘણો બધો અભ્યાસ લાઇબ્રેરીમાં રહીને પુસ્તક અને ગુજરાતી કલાકારો તેમજ ઇન્ડિયન કલાકારોને ખૂબ જ વાંચ્યા, તેમજ પ્રાચીન અને અર્વાચીન સબ્જેક્ટ પણ એમણે વાંચીને એમાંથી એમણે ઘણું બધું જ્ઞાન લીધું છે. અને એ જ્ઞાનના આધારે એમણે ઘણી બધી સ્કેચબુક પણ તૈયાર કરી છે. ઘણા બધા એમના ઘરે ખજાનો ભરાય એટલા ચિત્રો છે. છેલ્લા ઘણા સમયથી પોરબંદરના આ દરિયા કિનારે, એટલે કહેવાતા ચોપાટીમાં, એ રોજ એમનું એક નવું સર્જન ચિત્રશિલ્પ દ્વારા કરે છે.
ખૂબ ખૂબ ધન્યવાદ નથુભાઈ ગરચર. થેન્ક યુ, આભાર આભાર.